गुड मॉर्निंग स्टूडेंट, गुजराती टेक्स्ट बुक में आप पेज नंबर 7 to 72 पर 72 पर एक्सरसाइज करेली है। हमें पेज नंबर 7 to 73 पर कंटीन्यू करवानी छे एक्सरसाइज। आजनी डेट पर लखशू, आजनी डेट कई छे 3/5/2021। क्लास वर्क छे टेक्स्ट बुक में, एटले आपणे सी डबल्यू लखवानुं छे। टीचरे तमने टेक्स्ट बुक में लखीने बतायुं छे अने एक्सरसाइज शुं छे, चित्र ओळखो अने तेमना नाम लखो। आपणे बधा चित्र जोवाना छे अने पछी एना नाम आपणे लखेला छे, अत्यारे टीचर तमने समझावे छे। ओके, पहेलुं चित्र कयुं छे? शिक्षक छे अने बधा स्टूडेंट छे, विद्यार्थीओ छे। तो आमां आखो क्लासरूम छे, वर्ग छे, तो आपणे एने जोड़ाक्षरमां शुं शब्द आवे? कक्षा। पछी आ शिक्षकमां पण जोड़ाक्षर आवशे, बराबर छे? एटले आखो आ क्लास छे एटले एने आपणे जोड़ाक्षरमां कयो शब्द लखवानो छे? कक्षा। नेक्स्ट શું છે? ફુગ્ગો, તેમાં પણ બે ગ જોડાક્ષર આવેલા છે। ત્રીજું પિક્ચર છે મચ્છર, તો એમાં ચ અને છ જોડેલા આવેલા છે। યજ્ઞ, ગ ને ન। પછી આ ભક્ત છે અને જ્ઞાની, બંને આપણે લખી શકશું, એમાં ક ને ત સાથે લખેલું છે, જોડાક્ષર છે। સંત્રી, એમાં ત્ર છે, ન ને ત ત્ર બોલાય છે, સંત્રી। ચક્ર, ચંદ્ર। પછી આ છે કન્યા અને સ્ત્રી, એટલે આપણે ગમે તે લખી શકશું, બે સાચા જ છે। અને છેલ્લે છે કૃષ્ણ અને ઈશ્વર, એમાં પણ જોડાક્ષર આવે છે। એટલે આ રીતે તમારે ટેક્સ્ટ બુકમાં આ પેજ કરવાનું છે અને સાથે સાથે બધા શબ્દો બોલવાના છે। ઓકે, અને પેજ નંબર 7 to 73 ઉપર એક્સરસાઇઝમાં ચિત્ર જોઈને બધા શબ્દો લખવાના છે। ઓકે, નેક્સ્ટ પેજ નંબર 7 to 74 ઉપર એક્સરસાઇઝ છે, નીચેના શબ્દોમાં રંગ પૂરો। બધા નામ લખેલા છે, શબ્દ લખેલા છે, એમાં આપણે કલર કરવાના છે, રંગ પૂરવાના છે। એ તમારું હોમવર્ક છે ટેક્સ્ટ બુકમાં, એટલે એ ટીચર બધા શબ્દો બોલે છે અને તમને એમાં મનગમે એ મનગમતા કલર પૂરવાના છે। ધ્વનિ, ફુગ્ગો, રક્ત, નમ્યું, ડબ્બો, વૈષ્ણવ, કૃષ્ણ, ચૈતન્ય, ગ્રામ્ય, કક્ષા, ક્ષણ, જિલ્લો, વિદ્યા, ચોખ્ખું અને દ્વારિકા। આ રીતે આ બધા શબ્દો છે જોડાક્ષર, એમાં તમારે કલર પૂરવાનો છે। નેક્સ્ટ એક્સરસાઇઝ છે, ચિત્ર જોઈ યોગ્ય જોડકાં જોડો। બધા પિક્ચર જોવાના છે અને એના જોડકા ટીચરે જોડીને તમને બતાવ્યા છે, તમારે એ રીતે ટેક્સ્ટ બુકમાં આ રીતે મેચ કરવાનું છે। ઓકે, ચિત્ર કયા કયા છે? ડબ્બો છે, ઈશ્વર છે, કિલ્લો છે, ચક્ર, ઇસ્ત્રી અને મચ્છર। તો આપણે બધા નામ જે લખ્યા છે એની સાથે એ મેચ કરેલું છે। પહેલું ચિત્ર છે એ ડબ્બો મેચ કરેલો છે, બીજું ચિત્ર છે ઈશ્વર છે, તો ઈશ્વર શબ્દ લખેલો છે ત્યાં મેચ કરેલું છે, કિલ્લો શબ્દ છે ત્યાં કિલ્લો એનું ચિત્ર મેચ કરેલું છે, પછી આવશે ચક્ર તો એની સાથે મેચ કરેલું છે, પાંચમું છે ઇસ્ત્રી તો ઇસ્ત્રી શબ્દ સાથે મેચ કરેલું છે, અને છઠ્ઠો શબ્દ છે મચ્છર તો એની સાથે એ નામ મેચ કરેલું છે। તો આ રીતે તમારે 7 to 74 ઉપર આ એક્સરસાઇઝ બે કરવાની છે। ઓકે, નેક્સ્ટ પેજ ઉપર આપણે એક્સરસાઇઝ કમ્પ્લીટ થઈ ગઈ છે આ પેજ ઉપર, હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર કરીશું। ઓકે, નેક્સ્ટ પેજ ઉપર શરીરના અંગો ચેપ્ટર છે, પેજ નંબર 7 to 78 ઉપર ચેપ્ટર શું છે? શરીરના અંગો, પાર્ટ્સ ઓફ ધ બોડી। આપણે ઇંગ્લિશ નામ લખવાના નથી, ખાલી ગુજરાતી જ લખવાના છે। ટીચર અત્યારે ટેક્સ્ટ બુકમાં તમને બોલીને બતાવે છે અને પછી નોટબુકમાં આપણે લખવાનું છે।
तो टेक्सबुक में तमारे ओरल क्लास वर्क छे, तो आज नी डेट आपणे लखेली छे अने पछी आ बधा नाम बोलवाना छे, पछी नोटबुक में लखवाना छे। चित्रनी साथे एरो करीने बतावेला छे अने ए एरो करीने एने शूँ कहेवाय ई नाम लखेला छे। माथुं, आँख, कान, होठ, गर्दन, छाती, कोणी, पेट, आंगळीઓ, ઘૂંટણ, પગ અને એડી। નેક્સ્ટ, વાળ, કપાળ, નાક, મોઢું, હડપચી, ખભો, હાથ, અંગૂઠો, કમર, જાંઘ, જાંઘને બીજું શું કહેવાય, સાથળ, અને છેલ્લે ઘૂંટી। આ રીતે આ ચિત્રમાં બધાય શરીરના અંગો બતાવેલા છે, એ આપણે અત્યારે ઓરલ બોલ્યા, પછી નોટબુકમાં આપણે લખવાના છે। નેક્સ્ટ પેજ ઉપર, પેજ નંબર 7979 ઉપર શું છે હેડિંગ, વાહન વ્યવહારના સાધનો, વેહિકલ્સ નેમ, શું કહેવાય, વેહિકલ્સ નેમ ઇંગ્લિશમાં, ગુજરાતીમાં શું કહેવાય, વાહન વ્યવહારના સાધનો। આપણે સ્કૂલે આવીએ છીએ, બહારગામ જઈએ છીએ, તો એ બધા વેહિકલ્સ છે। પછી આપણે તમે સ્કૂલે આવો છો, પછી બજારમાં જાઓ છો, પછી હમણાં તમારે વેકેશન છે, સાયકલ ફેરવતા હશો, તો બધા એ વેહિકલ્સ નેમ છે, વાહન વ્યવહારના સાધનોના નામ છે। ટીચર બોલે છે અને પછી આપણે નોટબુકમાં લખવાના, ચિત્ર જોવાના છે અને એના નામ કઈ રીતે લખાય માત્રા સાથે એ પણ તમારે પ્રોપરલી જોવાનું છે, અને નીટ એન્ડ ક્લીન હેન્ડ રાઇટિંગ અને માત્રા પ્રોપર કરવાની છે। ઓકે, બસ, મોટરગાડી, રેલગાડી, રિક્ષા, સાયકલ, સ્કૂટર, આગબોટ, હોડી, વહાણ, હેલિકોપ્ટર, વિમાન અને ગાડું, આ બધાય વેહિકલ્સ નેમ છે, એ આપણે અત્યારે ઓરલ બોલ્યા, હમણાં ટીચર નોટબુકમાં લખાવશે। પેજ નંબર 7979। નેક્સ્ટ પેજ 8080 ઉપર શું છે, અઠવાડિયાના વાર, ડેઝ ઓફ વીક। આપણે રવિવાર સોમવાર બોલીએ છીએ ને, તો એને શું કહેવાય, અઠવાડિયું, સાત દિવસ હોય, કેટલા હોય, સાત દિવસ, તો એને કહેવાય શું, અઠવાડિયાના વાર, એના નામ લખેલા છે અને બાજુમાં ખાલી જગ્યા છે ત્યાં ટીચરે એ ફરીવાર લખેલા છે, એટલે તમારે પણ ટેક્સ્ટબુકમાં આ રીતે ક્લાસ વર્ક કરવાનું છે। ટીચર બોલે છે, તમારે સાંભળવાનું છે અને માત્રા સાથે નીટ એન્ડ ક્લીન હેન્ડ રાઇટિંગમાં લખવાનું છે। રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, આ બધાય વાર છે। આપણે શનિવારે હનુમાનજીની ચાલીસા બોલીએ છીએ ને, એને શનિવાર, અને સન્ડે આપણે હોલીડે હોય છે, છુટ્ટી હોય છે, રજા હોય છે, બરાબર। હવે બાજુમાં ખાલી જગ્યા છે તમારે ટેક્સ્ટબુકમાં, એમાં ટીચરે લખીને તમને બતાવેલું છે, એટલે તમારે પણ એ ક્લાસ વર્ક ટેક્સ્ટબુકમાં કરવાનું, ટેક્સ્ટબુક જેની પાસે ન હોય એ લોકો નોટબુકમાં વન ટાઈમ લખશે। ઓકે, એમાં શું હેડિંગ છે, ખાલી જગ્યામાં વારના નામ લખો, તમારે ટેક્સ્ટબુકમાં આ રીતે હશે, તો તમારે એ ખાલી જગ્યામાં ટીચરે જેમ લખીને બતાવ્યું છે એમ તમારે પણ લખવાનું છે। રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, આ રીતે તમારે પણ બાજુમાં સેકન્ડ ટાઈમ બીજી વાર લખવાનું છે। પેજ નંબર 8080 ઉપર ટેક્સ્ટબુકમાં આ કમ્પ્લીટ થઈ ગયું, હવે આપણે નોટબુકમાં લખવાનું છે। નોટબુકમાં ટીચરે તમને કીધેલું છે કે ડબલ લાઇનની નોટબુક છે તમારી 5 નંબરની, એમાં હોમવર્ક લખવાનું અને આજની ડેટ લખવાની, 3/5/2021। ટેક્સ્ટબુકમાં આપણે શરીરના અંગો બોલ્યા, એ જ આપણે નોટબુકમાં લખેલા છે, એ રીતે તમારે પણ આ રીતે લખવાના છે, બોલી બોલીને હેડિંગ લખશું, શરીરના અંગો, માથું, આંખ, કાન, હોઠ, ગરદન, છાતી, કોણી,
પેટ, આંગળીઓ, ઘૂંટણ, પગ, એડી, વાળ, કપાળ, નાક, મોઢું, હડપચી, ખભો, હાથ, અંગૂઠો, કમર, જાંઘ, એનું બીજું નામ શું છે, સાથળ, અને છેલ્લે ઘૂંટી. આ રીતે બોડી પાર્ટ્સ, શરીરના અંગો બધાય તમારે પણ જોઈ જોઈને ટેક્સ્ટબુક નોટબુકમાં લખવાના છે. ઓકે, નેક્સ્ટ પેજ ઉપર છે ટેક્સ્ટબુકમાં કર્યું એ રીતે વાહન વ્યવહારના સાધનો. એ આપણે ચિત્ર જોયું અને એ નામ બોલ્યા એ ટીચરે તમને પેજ નંબર 7979 છે ટેક્સ્ટબુકમાં, એ 5 નંબરની નોટબુકમાં લખીને બતાવ્યું છે, તો તમારે એ પણ લખવાનું છે. એમાં પણ ટીચરે તમને કીધું એ રીતે આપણે સ્કૂલે આવીએ છીએ, પછી બહારગામ જઈએ છીએ તો બસ, રિક્ષા, સ્કૂટર એ બધાનો ઉપયોગ કરીએ છીએ, બહારગામ જવા માટે રેલગાડી, ટ્રેનમાં જઈએ છીએ, મોટરમાં પણ જઈએ છીએ, અને બાય એર એટલે હેલિકોપ્ટરમાં જવાય, વિમાનમાં જવાય, બરાબર. એ રીતે બધાય વાહન વ્યવહારના સાધનોના નામ છે ટીચરે લખ્યા છે, એવી રીતે તમારે પણ નીટ એન્ડ ક્લીન હેન્ડરાઇટિંગથી ડબલ લાઇનની નોટબુકમાં લખવાના છે. ઓકે, બસ, મોટરગાડી, રેલગાડી, રિક્ષા, સાયકલ, સ્કૂટર, આગબોટ, હોડી, વહાણ, હેલિકોપ્ટર, વિમાન અને ગાડું. નેક્સ્ટ હેડિંગ છે અઠવાડિયાના વાર. અઠવાડિયાના વાર આપણે ટેક્સ્ટબુકમાં વન ટાઈમ લખ્યા છે અને નોટબુકમાં પણ વન ટાઈમ લખવાના છે. પેજ નંબર 8080 ઉપર છે, એટલે તમારે એ રીતે ટેક્સ્ટબુકમાં વન ટાઈમ લખવાના અને નોટબુકમાં વન ટાઈમ લખવાના છે. ટેક્સ્ટબુક ન હોય તો તમારે રફ નોટમાં અથવા 5 નંબરની નોટમાં લખવાના છે. રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, આ રીતે 7 વાર છે. કેટલા વાર છે? 1 થી 7 વાર છે. તો તમારે એ પણ બોલી બોલીને લખવાના છે. આજનું તમારું ક્લાસવર્ક ને હોમવર્ક ટેક્સ્ટબુક નોટબુકમાં ઓરલ અને રિટન વર્ક છે. ઓકે, ગુડ બાય.